લીધા, સુન્યો અને એના સહગુણકો વચ્ચેનો સંબંધ શોધ્યો. હવે આપણે આગળ સ્વાધ્યાય 2.3 તરફ જોઈએ છીએ. છેલ્લી રીત છે આ, પહેલી રીત છે ભાગાકાર. મિત્રો, ભાગાકાર બધાને આવડે જ છે, પણ આજે ભાગાકાર કરવાના છે બહુ બધીઓના ભાગાકાર કરવાના છે. તમારે મેળવવાનું થશે ભાગફળ અને શેષ. તો મિત્રો, સિમ્પલ તમને એક ભાગાકાર દ્વારા સમજાવું તો તમે 25/4 કરો એટલે 4 6 24, 25 માંથી 24 જાય એટલે 1 કોને શું કહેવાય. અથવા મિત્રો, તમારે આ ભાગાકારને તમારે મિશ્ર સ્વરૂપમાં લખવા હોય તો તમે કઈ રીતે લખી શકો? આપણને ખબર છે કે જે ભાગફળમાં છે એ આપણી પૂર્ણ સંખ્યા છે. કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા. શેષ કેટલી વધી છે? 1 વધી છે. કેટલી વધી છે? 1 વધી છે. સેના વડે ફાયદા છે? આપણે 4 વડે ફાયદા છે. તો આને લખવું હોય તો આ રીતે તમે લખી શકો છો, 6 × 1 = 4. આ બધું આપણે મિત્રો પ્રાથમિકમાં ભણી ગયા છીએ. કયા ધોરણમાં? પ્રાથમિકમાં. આપણને ખબર છે, હવે જો આને આપણે 6 × 4 કરીએ એટલે કે કોનો કોનો ગુણાકાર થાય છે? 6 એટલે આપણું ભાગફળ અને 4 એટલે આપણું ભાજક. તો ભાગફળ ગુણ્યા ભાજક કરીએ અને જો તમે એમાં વધતા શેષ ઉમેરો તો તમને શું મળે છે? મૂળ આપણું ભાજ્ય મળે છે, જેને અહીંયા આપણે મૂળ ભાજ્ય કેવી રીતે મળે? તો ભાજક ગુણ્યા ભાગફળ એટલે કે 4 × 6 વત્તા શેષ, તો તમને મૂળ ભાજ્ય મળે. તો આનો ઉપયોગ આપણે બહુપદીના ભાગાકાર કરવા માટે કરવાનો છે. 25 આપણા ભાજ્ય હતા, 4 આપણું ભાજ્ય હતું, 6 આપણું ભાગફળ હતું અને 1 આપણું શેષ હતું. આ જ વસ્તુનો ઉપયોગ આપણે શેમાં કરવાનો છે? બહુપદીના ભાગાકારની રીતમાં કરવાનો છે. તો છે જ ભાજ્ય બરાબર. ત્યાં આપણે ખાલી ભાજક કહેતા હતા, અહીંયા ભાજક બહુપદી કહેશું. ગુણ્યા ભાગફળ બહુપદી વત્તા શેષ બહુપદી. હવે કોને શેના વડે દર્શાવાય છે? તો આપણે જે ભાજ્ય હશે એને આપણે P(x) દ્વારા દર્શાવીશું. ભાજક હશે અને આપણે G(x) દ્વારા દર્શાવીશું. ભાગફળને આપણે Q(x) દ્વારા દર્શાવીશું અને શેષ બહુપદીને આપણે R(x) દ્વારા દર્શાવીશું. પરંતુ મિત્રો, આ દાખલાની શરૂઆત કરતા પહેલા એક સ્ટેપ આપણું મહત્વનું છે. કયું સ્ટેપ મહત્વનું છે? તો મેં અહીંયા નીચે લખેલું છે, નોંધ કરેલી છે કે આપેલ ભાજ્ય બહુપદી અને ભાજક બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા જરૂરી છે. તો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા પડશે. આપણે કીધું કે ભાજ્ય બહુપદી અને ભાજક બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા પડે, પણ જો મિત્રો બંનેમાંથી કોઈ પણ પ્રમાણિત સ્વરૂપમાં આપે હોય તો એને ફેરવવાની જરૂર રહેતી નથી. તો આપણે જોઈએ સ્વાધ્યાય તરફ. સ્વાધ્યાય 2.3 પ્રશ્ન નંબર 1, ભાગફળ અને શેષ શોધો. રકમ આપેલી છે P(x). P(x) ને આપણે શું કીધું છે? ભાજ્ય બહુપદી કીધી છે. ભાજ્ય બહુપદી તમને આપેલી છે (x^3)-3x^2+5x^3. પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં જોઈ લો. પહેલા 3 ઘાત છે, પછી 2 ઘાત છે, પછી 1 ઘાત છે અને અચળ ઘાત છે. તો આપણી જે ભાજ્ય બહુપદી છે એ પ્રમાણિત સ્વરૂપમાં છે, એને ફેરવવાની જરૂર રહેતી નથી. તો મેં એને ભાગાકાર સ્વરૂપે લખી નાખી છે રકમમાં. ભાજક બહુપદી આપેલી છે G(x) બરાબર, તો G(x) ને આપણે ભાજક કીધું તો યાદ રાખવાનું છે. x^2 - 2, આ બહુપદી આપણી પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં 2 ઘાત વાળું પદ છે, 2 ઘાત પછી 1 ઘાત વાળું પદ આવે જે આપણી પાસે છે નહીં. તો મિત્રો, જ્યારે પણ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાના થાય અને જે પદ તમને આપેલું હોય નહીં એ પદ તમારે વત્તા કરવાના. 1 ઘાત વાળું ન હોય તો 0x, 2 ઘાત વાળું પદ ના હોય તો 0x² કરીને ઉમેરવા, 3 ઘાત વાળું પદ ના હોય તો વત્તા 0x³ કરીને ઉમેરવા પડે. અને છેલ્લે અચળ પદ આપેલું છે તેનું પ્રમાણિત સ્વરૂપ આ મુજબ થશે કે પહેલાં 2 ઘાત વાળું પદ, પછી 1 ઘાત વાળું પદ નહોતું તો આપણે શું કર્યું? વત્તા 0x કરી અને ઉમેર્યા, અને અચળ પદ છેલ્લું આપેલું હતું તો અચળ પદ આપણે એમ ના પડે. હવે મિત્રો, આપણે સિમ્પલ ભાગાકાર કરીએ એટલે ઘડિયા બોલીએ છીએ, તો અહીંયા ઘડિયા બોલવાના નથી બરાબર છે, કારણ કે x^2 ઘડિયો હોય નહીં. તો કરવાનું શું છે તમારે? તો બે રીતે તમે એનો ભાગાકાર કરી શકશો. કઈ રીતે કરી શકશો? તો
તો તમારે ભાજ્ય બહુપદીમાંથી પહેલું પદ લેવાનું છે અને ભાજક બહુપદીમાંથી પહેલું પદ લેવાનું છે. શું કરવાનું છે? તો પહેલું સ્ટેપ હું અહીંયા લખું છું. ભાજ્ય બહુપદીનું પહેલું પદ લખવાનું છે એક્સ ની ત્રણ ઘાત અને એના ભાગ્ય ભાજક બહુપદીનું પહેલું પદ લેવાનું છે એક્સ ની બે ઘાત ભાગાકાર કરવાનું છે. અથવા જો તમારે ભાગાકાર ના કરવો હોય તો કશું કરવાનું નથી, ગુણાકાર કરવાનો છે. કઈ રીતે? તો ભાજક બહુપદીનું પહેલું પદ એક્સ વર્ગને ગુણવાના. કોને ગુણવાના? એક્સ વર્ગને. અને લાવવાના કેટલા? તો ભાજ્ય બહુપદીનું પહેલું પદ તમારે લાવવાનું એક્સ ની ત્રણ ઘાત લાવવાના. તો બંને રીતે કરી દઈએ. ચલો, એક્સ ની ત્રણ ઘાત છેદમાં એક્સ ની બે ઘાત. તમે જોશો કે એક્સ ની બે ઘાત ઉડી જશે ને અહીંયા એક્સ ની કેટલી ઘાત વધશે? એક ઘાત. એક્સ ની એક ઘાત એટલે વધશે કેટલા? એક્સ વધશે. કેટલા વધશે? એક્સ. આ રીતે કરો ભાગાકાર તરીકે. અથવા તમે એક્સ ની બે ઘાતને કેટલા વડે ગુણો તો એક્સ ની ત્રણ ઘાત આવે. તો આપણને ખબર છે કે અહીંયા બે ઘાત છે અને અહીંયા ત્રણ ઘાત છે. કેટલી ઘાતની જરૂર છે? તો એક્સ ની એક ઘાતની જરૂર છે. એક્સ ની એક ઘાત એટલે એક્સ. તો એક્સ ની બે ઘાતને તમે એક્સ વડે ગુણો તો એક્સ ની ત્રણ ઘાત આવે. બરાબર છે? તો એક્સ તમારું ભાગફળ હશે. શું હશે? એક્સ તમારો ભાગફળ. તો એને તમારે ભાગફળ તરીકે મૂકવાના છે. તો આપણે કીધું કે એક્સ ની ત્રણ ઘાતને એક્સ ની બે ઘાત વડે ભાગીએ એટલે આપણને શું મળે છે? એક્સ મળે છે. આ એક્સ આપણું ભાગફળ છે. અથવા એક્સ ની બે ઘાતને એક્સ વડે ગુણીએ તો એક્સ ની ત્રણ ઘાત મળે છે. તો આપણે સાદા ભાગાકારમાં શું કરીએ છીએ? ચાર નો ઘડિયું બોલીએ છીએ. ત્યાં સુધી બોલીએ છીએ. આ દાખલામાં જોવા જઈએ તો 25 થી વધી જવા જોઈએ નહીં. એટલે કે 4 ને આપણે ગુણીએ છીએ. કેટલા વડે ગુણ્યા? 6 વડે. એટલે કે 4 6 24. તો અહીંયા પણ આપણે એ જ કરવાનું છે. આજે આપણે ભાજક બહુપદી છે અને x વડે ગુણવાના છે. શેના વડે ગુણવાના છે? x વડે ગુણવાના છે. ચલો, તો ભાજક બહુપદીને તમે x વડે ગુણો તો ગુણો x વર્ગ ગુણ્યા x. અથવા ના ફાવે તો શું કરો? અલગથી લખો x ગુણ્યા તમારે શું કરવાનું છે? ભાજક બહુપદીને ગુણવાના છે તો કૌંસમાં x વર્ગ વત્તા 0x ઓછા 2 અલગથી ગુણી નાખો. અને ગુણાકાર કરતા તો આપણે આઠમા ધોરણમાં શીખી ગયા છે. દરેક પદ સાથે ગુણાકાર થશે. તો 0 ગુણ્યા x વર્ગ કરો એટલે સોરી x ગુણ્યા x વર્ગ કરો એટલે x ની કેટલી ઘાત આવશે? 3 ઘાત આવશે. નિશાની જુઓ, બંને વત્તા છે તો વત્તા. x ગુણ્યા 0x કરશો એટલે 0x નો વર્ગ આવશે અને x ગુણ્યા 2 એટલે કેટલા હશે? 2x. નિશાની જુઓ, અહીંયા વધતા છે અહીંયા ઓછા છે. વધતે ઓછે ઓછા. અથવા અહીંયાથી જો તમને ડાયરેક્ટ આવતું હોય તો ડાયરેક્ટ કરી શકો કે x વર્ગ ગુણ્યા 2 એટલે x ની કેટલી ઘાત આવે? 3 ઘાત આવે. પછી નિશાની જુઓ, વધતા અને વધતા એટલે વધતા. x ગુણ્યા 0x એટલે થશે 0x નો વર્ગ. પછી નિશાની આ વધતા ને આ ઓછા તો વધતે ઓછે ઓછા. 2 ગુણ્યા x એટલે 2x. તો મિત્રો જુઓ, અહીંયા જે તમને રફકામમાં જે જવાબ મળ્યો એ જવાબ અહીંયા મળ્યો છે. આ મેં ડાયરેક્ટ કર્યું છે. ના ફાવે તો તમે અલગથી કરી શકો છો. બીજી વાત, એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવા હશે એટલે 3 ઘાત નીચે 3 ઘાત વાળું જ પદ આવવું જોઈએ. 2 ઘાત નીચે 2 ઘાત વાળું જ પદ આવવું જોઈએ. 1 ઘાત નીચે 1 ઘાત વાળું જ પદ આવવું જોઈએ. અને 3 ઘાત નીચે અચળ પદ નીચે અચળ પદ જ આવવું જોઈએ. આ વાત ભૂલવાની નથી. હવે મિત્રો, અહીંયા આપણે શું કરીએ છીએ? સાદા ભાગાકારમાં 25 માંથી 24 ને બાદ કરીએ છીએ. કરીએ છીએ કે નહીં? તો 25 માંથી 24 બાદ કરીએ છીએ તો અહીંયા પણ તમારે બાદ બાકી જ કરવાની છે. હવે બાદ બાકી કરો એટલે મિત્રો આપણને ખબર છે કે ગણિતમાં નિશાની બદલાય. શું થાય છે? નિશાની બદલાય છે. તો તમારો જે નીચે જવાબ મળ્યો છે એ દરેક પદની નિશાની તમારે બદલવાની x ની 3 ઘાત છે કેવા છે? પ્લસ છે. કેવા છે? પ્લસ છે. તો એને તમારે માઇનસ કરવાના છે. કેવા કરવાના છે? માઇનસ. 0x ની 2 ઘાત છે કેવા છે? પ્લસ છે. તો એને તમારે કેવા કરવાના છે? માઇનસ કરવાના છે. અને માઇનસ 2x છે એને તમારે કેવા કરવાના રહેશે? પ્લસ. તો મિત્રો આ રીતે તમારે નિશાની બદલવાની છે. બરાબર છે? ચાલો હવે શું કરો? બાદ બાકી કરો. બાદ બાકી કરીએ એટલે કેમ નિશાની બદલાય? તો મિત્રો ફરી વખત જોઈ લો. દાખલા તરીકે તમારે x ની 3 ઘાત છે તેમાંથી તમારે -2x વર્ગ બાદ કરવા છે.
x ની 3 ઘાતમાંથી 2x ની 3 ઘાત તમારે બાદ કરવી છે તો તમે શું મૂકશો? બાદબાકીની નિશાની મૂકશો. અહીંયા માઇનસ છે એટલે તમે કૌંસ કરશો, એટલે તમે કૌંસ છોડશો એટલે નિશાની શું થઈ જશે? ઓછે ઓછે શું થઈ જશે? વધતા થઈ જશે. બરાબર, એટલા માટે બાદબાકીના નિશાની બદલવી પણ એ આપણને ખબર છે. જે આપણે ધોરણ 9 માં ચેપ્ટર આવતું હતું, વિધ્યસમ વાળું આવતું હતું, અવ્યવીકરણ વાળું આવતું હતું, એની અંદર સરવાળા બાદબાકી આપણે શીખી ગયા. ચાલો હવે બાદબાકી કરો તો જુઓ મિત્રો, x ની 3 ઘાત છે ધન છે અને x ની 3 ઘાત છે એ કેવી છે? ઋણ છે. એક વાત યાદ રાખજો, હવે આ નિશાની ધ્યાનમાં લેવાની નથી, જે આપણે બદલી છે એ નિશાની આપણે ધ્યાનમાં લેવાની છે. તો x ની 3 ઘાત માંથી x ની 3 ઘાત બાદ થાય તો શું થઈ જશે? 0 થઈ જશે, એટલે કે ઉડી જશે. અને દરેક વખતે પહેલું પદ તમારે ઉડી જશે. શું થશે? પહેલું પદ આપણે ઉડી જશે, કારણ કે પહેલું પદ આપણે સરખું કરવા માટે તો અહીંયા ગુણાકાર કરીએ છીએ અને ભાગફળમાં આપણે જવાબ મૂકીએ છીએ. ચાલો હવે -3x² અને -0x² તમને ખબર છે કે ચલ પદનો કોઈ દિવસ સરવાળો થતો નથી. કોનો થાય છે? ફક્ત એના સહગુણકોના સરવાળા બાદ બાકી થાય, એટલે કે આપણું ચલ પદ x પર છે એટલે એમ ના મળે, ખાલી સરવાળા બાદ બાકી કોના થાય? એના સહગુણક. તો -3 ને -0 એટલે કેટલા થાય? -3 જ રહે. અથવા આમ પણ તમે જુઓ આ 0 વાળો પદ છે, તો 0 વાળો પદમાં તમે ઉમેરો કે બાદ કરો કોઈ ફરક પડતો નથી. તો -3 અને x પદ શું છે એમ નામ રહેશે, અથવા ના કહો પડે તો આજે તમે અલગથી પણ કરી શકો છો. આગળ 5x ધન છે અને 2x છે એ કેવા લેવાના? ઋણ લેવાના નથી, કેવા લેવાના છે? ધન. તો વત્તા 5x + 3x, અથવા તમે આ રીતે કરો કે ચલ પદ એમનામાં જ રહેવાનું છે, ખબર જ છે, સહગુણકનો સરવાળો 5 + 3 એકલા થશે 7, અથવા ડાયરેક્ટ આવે તો ડાયરેક્ટ 5x + 2x એટલે 7x + 7x. હવેનું સ્ટેપ શું કરવાનું છે તમારે? દાખલા તરીકે અહીંયા સાદા ભાગાકારમાં તમને એન્ડ્યુઅલ પદ આપેલું હોય તો તમે શું કરો? 6 નીચે ઉતારો. તો હવે અહીંયા પણ આપણે એ જ રીતે ભાગાકાર કરવાનો છે. અચળ પદ જે વધ્યું છે એને ત્યાં ઉતારી દેવાનું છે, નીચે ઉતારો. મિત્રો આ હતું આખું પહેલું સ્ટેપ. હવે ભાગાકાર તમારે જ્યાં સુધી પૂરો ના થાય, પૂરો ક્યારે થશે તો એ પણ તમને કહી દઉં, જ્યારે અહીંયા પહેલા પદની ઘાત કરતા કોની ઘાત? ભાજક બહુપદીની ઘાત નાની હશે ત્યારે ભાગાકાર શું થઈ જશે? પૂરો થઈ જશે. ચાલો હવે ફરીથી એના એ સ્ટેપ કરવાનું છે. કઈ રીતે કરવાનું છે? આ બીજું સ્ટેપ આવી ગયા. હવે બંનેના પહેલા પહેલા પદ લેવાના છે. કયા પદ? પહેલા પહેલા. ભાજ્ય બહુપદી હવે આપણી થશે -3x² અને શેના વડે ભાગવાના છે? ભાજક બહુપદી એટલે કે x² વડે ભાગવાના છે. આ રીતે ભાગે તો આ રીતે, અથવા તમારે x² બહુપદીને ગુણવાના. કોને ગુણવાના? x² બહુપદી. કેટલા લાવવાના? -3x² લાવવાના. બરાબર છે? ભાગાકાર કરો એટલે તમે જોશો x² શું થશે? ઉડી જશે, એટલે વધશે કે ના? માઇનસ. ગુણાકાર સ્વરૂપે શીખવું હોય તો x² ને ગુણવાના ને -3x² લાવવાના. તો જો મિત્રો x² તો છે, લાવવા માટે ખાલી શું પૂછે છે? -3. કેટલા વડે ગુણો? તો -3 વડે ગુણો. તો -3 × x² કરો એટલે -3x² આવી જાય. તો આજે જવાબ મળ્યો છે આપણે ભાગફળ તરીકે મૂકીએ છીએ. કેમ કહે છે? ભાગફળ માઇનસ. હવે કયું ક્રિયાપદ? હવે -3 ને કોના વડે ગુણવાના થશે? ભાજક બહુપદી વડે ગુણવાના થશે. અલગથી કરી દો, -3 × ભાજક બહુપદી x² + 0x - 2. અને જો ડાયરેક્ટ ફાવે તો ડાયરેક્ટ, બરાબર છે, કરો ગુણાકાર. -3 × x² તો -3x² 3 × 0x એટલે 0x થશે. નિશાની લઈ લો, આ ઓછા છે અને વધતા છે એટલે શું આવશે? ઓછા. 3 × 2 એટલે 6. નિશાની લો, આ ઓછા, આ ઓછા એટલે વધતા. તો આથી -3x² - 0x + 6 તો લખી નાખો, -3x² - 0x + 6. આ આપણે અલગથી કહ્યું, હવે ડાયરેક્ટ કરી દઈએ. -3 ને ગુણવાના છે તો પહેલા ખાલી ગુણાકાર કરીએ, 3 × x² એટલે 3x² નિશાની હવે લઈએ
ત્રણ ઓછા છે ને એક્સ વર્ગ વધતા છે, ઓછે વધતે ઓછા. આગળ બીજા પદ સાથે ગુણ્યા, ત્રણ ગુણ્યા જીરો એક્સ, ત્રણ ગુણ્યા જીરો એક્સ એટલે જીરો એક્સ, કારણ કે જીરો સાથે કોઈ પણ સંખ્યા ગુણાય એટલે જવાબ શું આવે છે, જીરો આવે છે. નિશાની જોઈએ, ઓછે વધતે ઓછા. છેલ્લું પદ ત્રણ ગુણ્યા બે, ત્રણ દુ છ, અને ઓછે ઓછે શું થશે, વધતા થશે. હવે આગળ જે સ્ટેપ કર્યું હતું, હવે આપણે આગળ સ્ટેપ કર્યું હતું, શું કર્યું હતું, બાદબાકી કરવા માટે આપણે નિશાની બદલી. તો અહીંયા પણ આપણે નિશાની બદલીશું, માઇનસ છે તો કેવા થઈ જશે, પ્લસ, માઇનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઇનસ. મેં તમને કીધું હતું દરેક વખતે પ્રથમ પદ શું થશે, ઉડી જશે. તો માઇનસ ત્રણ એક્સ વર્ગ ને વધતા ત્રણ એક્સ વર્ગ કેટલા થઈ જાય, જીરો થઈ જાય, ઉડી ગયું. વધતા સાત એક્સ અને વધતા જીરો એક્સ, તો સાતમાં જીરો ઉમેરો એટલે કેટલા રહેવાના છે, સાત જ રહેવાના છે, અંચલ પટેલમાં જશે. માઇનસ ત્રણ અને માઇનસ છ, આ પ્લસ ધ્યાનમાં નથી રહેવાનું, ખાસ ધ્યાન રાખવાનું છે. નિશાની બદલી છે એ નિશાની ધ્યાનમાં લેવાની છે. તો માઇનસ છ અને માઇનસ ત્રણ એટલે કેટલા થશે, માઇનસ નવ. તો આ મળ્યું આપણને શેષ બહુ બધી. બીજા પદ સાથે ગુણાકાર, એક્સ વર્ગ ગુણ્યા જીરો એક્સ એટલે થશે જીરો એક્સ ની ત્રણ.
ઓછા આ વત્તા ઓછે વત્તે કેટલા થઈ જશે ઓછા થઈ જશે. તો મિત્રો જુઓ અહીંયા જે જવાબ હતો એ જવાબ આપણને અહીંયા મળ્યો. ના ફાવે તો તમે રકમમાં કરી શકો છો ડાયરેક્ટ ના ફાવતું હોય તો. હવે આપણે અહીંયા બાદ બાકી કરીએ છીએ તો નિશાની બદલીએ પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ, માઇનસ છે તો પ્લસ. આપણે કીધું એમ દરેક વખતે હંમેશા પહેલું પદ શું થશે ઝીરો થઈ જશે. આગળ આ પણ પદ શું થઈ જશે પણ જોડું તો શું થઈ જશે ઝીરો થઈ જશે. તો આ પણ પદ શું થઈ જશે ઝીરો થઈ જશે કારણ કે બંને ઝીરો જ છે. ઝીરો એક્સ વર્ગ અને આ વત્તા બે એક્સ વર્ગ તો અલગથી લખો ઝીરો એક્સ વર્ગ ધન છે અને વત્તા બે એક્સ વર્ગ પણ કેવા છે ધન. તો બેમાં ઝીરો ઉમેરો એટલે કેટલા રહેશે બે જ રહેશે. એક્સ વર્ગ પણ એમના રહેશે. આગળના પદ નીચે ઉતારો તો માઇનસ પાંચ એક્સ વત્તા છ બરાબર છે. ફરીથી આપણું આને આ સ્ટેપ શું કરવાનું છે બે એક્સ વર્ગ આપણું ભાજ્ય થઈ જશે. ભાજક આપણું આ છે તો બે એક્સ વર્ગ ભાગ્ય કેટલા કરવાના છે માઇનસ એક્સ વર્ગ ભાગ્ય માઇનસ એક્સ વર્ગ. એક્સ વર્ગ એક્સ વર્ગ ઉડી જશે વધશે કેટલા માઇનસ બે. માઇનસ બે ને આપણે ક્યાં મૂકીશું ભાગફળમાં ગુણાકાર કરીએ હવે ડાયરેક્ટ પહેલાં બે ગુણ્યા એક્સ વર્ગ એટલે બે એક્સ વર્ગ થશે. નિશાની એવી લઈએ આ ઓછા છે આ ઓછા છે ઓછે ઓછે વધતા થઈ જશે. હવે બે ગુણ્યા ઝીરો એક્સ બે ગુણ્યા ઝીરો એક્સ કરો એટલે કેટલા આવશે ઝીરો સાથે બે ગુણાશે એટલે ઝીરો થઈ જશે. નિશાની જોઈ લઈએ ઓછે વધતે ઓછા. આગળ બે ગુણ્યા બે કેટલા થશે ચાર થશે. નિશાની જોઈ લઈએ ઓછે વધતે ઓછા. ફરીથી પાછી અહીંયા બાદ બાકી આવશે વત્તાની જગ્યાએ ઓછા ઓછાની જગ્યાએ વત્તા અને ઓછાની જગ્યાએ વત્તા. પહેલું પદ કીધું એ મુજબ શું થઈ જશે ઝીરો થઈ જશે. આ માઇનસ પાંચ એક્સ છે અને આ નિશાની વધતા છે વધતા ઝીરો એક્સ. પાંચમાં ઝીરો ઉમેરો એટલે કેટલા થશે પાંચ એક્સ જ થશે પણ કેવા છે માઇનસ છે એટલે. અથવા તમે ઝીરો એક્સ વર્ગ ઉપર છે ને ધ્યાનમાં ના લો તો ચાલે કારણ કે ઉમેરશો કે બાદ કરશો તો કોઈ ફરક પડવાનો નથી. ચાલો તો અહીંયાથી આ વધતા છ ને અહીંયા વધતા ચાર વધતા છ ને વધતા ચાર એટલે કેટલા આવશે દસ. તો મિત્રો આ થઈ આપણી શેષ બહુપદી. શું થયું શેષ બહુપદી અને આ થઈ મિત્રો આપણી ભાગફળ બહુપદી. તો આ આપણને શેષ બહુપદી મળી અને આ આપણને ભાગફળ બહુપદી મળી. હવે આપણે પ્રશ્ન નંબર બે તરફ પ્રયાણ કરીશું. આગળ સ્વાધ્યાય 2.3 પ્રશ્ન નંબર બે અવયવ હશે તો તમે ભાગાકાર કરશો એટલે તમારા શેષમાં જવાબ શૂન્ય આવશે. શું આવશે શેષનો જવાબ શૂન્ય આવશે. અને જો અવયવ નહીં હોય તો શેષનો જવાબ શૂન્ય આવશે નહીં બરાબર છે. તો કરવાનો તો ભાગાકાર છે માત્ર જવાબમાં નીચે એક લીટી લખવાની થશે બરાબર છે. એટલું ખાલી અલગ છે બાકી તો બધું જે છે એમ જ ભાગાકાર આપણે કરવાનો છે. ચાલો કરીએ દાખલો બનીએ. પહેલાં આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ છીએ. તો મિત્રો અહીંયા જો બંને બહુ બધી આપણને પ્રમાણિત સ્વરૂપમાં જ આપેલી છે ફેરવવાની જરૂર રહેતી નથી. ભાગાકાર કરીએ હવે ચાલો તો ત્રણ એક્સની ચાર હતા ભાગ્યા એક્સ વર્ગ થશે. એક્સ વર્ગની બે ઘાત ઉડી જશે એટલે ત્રણ એક્સની કેટલી ઘાત વધશે બે ઘાત વધશે. તો ત્રણ એક્સની બે ઘાત અહીં આપણું શું થઈ જશે ભાગ ઉપર. ચાલો હવે આપણે ડાયરેક્ટ ગુણાકાર કરીશું. ચાલો તો ત્રણ એક્સની બે ઘાત ગુણ્યા એક્સ વર્ગ ગુણાકાર કરો એટલે કેટલા થશે ત્રણ એક્સની ચાર. ચાલો બીજા પદ સાથે ગુણાકાર કરીશું ત્રણ એક્સની બે ઘાત વત્તા ત્રણ એક્સ એટલે ત્રણ તરી નવ એક્સ વર્ગ ગુણ્યા એક્સ એટલે એક્સની ત્રણ. નિશાની જુઓ વત્તા છે આ વત્તા છે એટલે શું આવશે વત્તા આવશે. ત્રીજા પદ સાથે ગુણાકાર કરીએ ત્રણ એક્સની બે ઘાત ગુણ્યા એક તો ત્રણ એક્સની બે ઘાત ગુણ્યા એક કરો એટલે કેટલા થશે ત્રણ એક્સનો વર્ગ થશે. નિશાની જુઓ તમને કેવા છે પ્લસ છે. ચાલો
હવે અહીંયા આપણે બાદબાકી કરીએ છીએ, બાદબાકી માટે આપણે શું કરીએ છીએ, નિશાની બદલીએ છીએ. આપણે કીધું એ મુજબ પહેલું પદ હંમેશા શું થઈ જશે, ઝીરો. આગળના પદનું સદરૂપ આપો, આ પાંચ વત્તા છે, નવ કેવા લેવાના છે, માઇનસ. તો પાંચ માઇનસ નવ કેટલા થશે, માઇનસ ચાર. અને ચલ પદે એક્સની ત્રણ ઘાત કેટલા થશે. આગળ માઇનસ સાત એક્સ વર્ગ, અને આ છે એ ત્રણ કેવા છે, માઇનસ ત્રણ એક્સ વર્ગ છે. તો માઇનસ સાત અને માઇનસ ત્રણ, માઇનસ સાત અને માઇનસ ત્રણ કેટલા થઈ જશે, માઇનસ દસ એક્સ નો. હવે શું કરવાનું છે, આગળના પદ આપણે નીચે ઉતારીએ છીએ, આગળના બંને પદ આપણે નીચે ઉતારી દઈએ, વત્તા ટુ એક્સ વત્તા. હવે ફરીથી નવમી નાઇન સ્ટેપ આવશે, માઇનસ ચાર એક્સ ની ત્રણ ઘાત, આ આપણું ભાગ્ય થઈ જશે. એનું પહેલું પદ છે, અહીંયા પહેલું પદ છે એક્સ ની બે ઘાત. ચલો બે ઘાત ઉડી જશે એટલે કેટલી ઘાત વધશે, એક ઘાત વધશે. અને આગળ માઇનસ ચાર છે અને એક્સ ની એક ઘાત વધશે એટલે આવશે કેટલા, માઇનસ ચાર એક્સ. આપણે ત્યાં મૂકવાના થશે ભાગફળમાં. ચલો ગુણાકાર કરીએ તો માઇનસ ચાર એક્સ ગુણ્યા એક્સ વર્ગ. તો જુઓ પહેલાં ચાર ગુણ્યા એક એટલે ચાર થશે, એક્સ વર્ગ અને એક્સ એટલે એક્સ ની ત્રણ ઘાત. નિશાની લઈ લઈએ, અહીંયા ઓછા છે અને અહીંયા વધતા છે, તો ઓછે વધતે શું થઈ જાય, ઓછા થઈ જશે. બીજા પદ સાથે ગુણાકાર, ચાર એક્સ ગુણ્યા ત્રણ એક્સ, તો ત્રણ ચાર બાર એક્સ નો વર્ગ થઈ જશે, કારણ કે એક્સ ગુણ્યા એક્સ આવશે ને, ત્રણ ગુણ્યા ચાર થશે. નિશાની જોઈ લો, આ વધતા ના ઓછા, વધતે ઓછે ઓછા. ત્રીજા પદ સાથે ગુણાકાર, ચાર એક્સ ગુણ્યા એક, તો ચાર એક્સ ને એક વડે ગુણો એટલે કેટલો થઈ જશે, ચાર એક્સ જ થાય. નિશાની જોઈ લઈએ, ઓછે વધતે ઓછા. ફરીથી અહીંયા બાદ બાકી કરીએ, હવે વધતા 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 પહેલું વસ્તુ હશે થઈ જશે, ઝીરો થઈ જશે. ચાલો આ માઇનસ દસ એક્સ અને આ બાર છે કેવા છે, પ્લસ. તો માઇનસ દસ વત્તા બાર એટલે કેટલા થશે, એક્સ. આગળ જોઈએ, આ બે એક્સ ધન છે અને ચાર એક્સ પણ કેવા છે, તો બંને ધન છે એટલે સરવાળો થશે, બે ને ચાર છ એક્સ. હવે આગળ ઉપર નીચે ઉતારીએ, વત્તા બે નીચે ઉતારો. ફરીથી એ સ્ટેપ, આ આપણું ભાગ્ય થઈ ગયું હવે, એટલે બે એક્સ વન પહેલું પદ, આ આપણું ભાજક છે ભાગ્યા પહેલું પદ એક્સ વન, અને એક્સ વન એક્સ વન થઈ જાય એટલે કેટલા વધશે, બે. બે ક્યાં જશે, આપણા ભાગફળ વત્તા. ચલો ગુણાકાર કરો, બે ગુણ્યા એક્સ વન એટલે બે એક્સ વન, બે ગુણ્યા ત્રણ એક્સ એટલે છ એક્સ. જો પ્લસ છે એટલે નિશાની કેવી આવશે, પ્લસ જ આવશે. બે ગુણ્યા એક એટલે નિશાની કેવી આવશે, પ્લસ છે એટલે પ્લસ. હવે પાછી બાદ બાકી કરીએ, ઉડી જશે છ એક્સ માંથી છ એક્સ બાદ થશે તો ઝીરો, બે માંથી બે જશે તો ઝીરો. એનો મતલબ કે શેષ કેટલી આવી, ઝીરો આવી, શેષ ઝીરો આવી. હવે આપણને સૂચના કેવી આપેલી હતી, ભાજક બહુપદી એ ભાજ્ય બહુપદીનો અવયવ છે કે નહીં, તેનો આપણે જવાબ આપીશું. તો ભાજક બહુપદી એટલે આપણે આ બહુપદી એટલે કે આ બહુપદી કે ભાજ્ય બહુપદીનો અવયવ થાય છે કે નહીં. તો મેં તમને હમણાં કીધું કે જો શેષ ઝીરો આવે તો અવયવ થાય, નહીંતર થાય નહીં. બરાબર છે, લખીશું એક્સની ત્રણ ઘાત વત્તા ત્રણ એક્સ વત્તા એક. આ આપણી કઈ બહુપદી થઈ, ભાજ્ય બહુપદી. એ કોનો અવયવ દીધો છે, ભાજ્ય બહુપદી, ભાજ્ય બહુપદી નો. એ ત્રણ એક્સ ની ચાર ઘાત વત્તા પાંચ એક્સ ની ત્રણ ઘાત ઓછા સાત એક્સ વર્ગ વત્તા બે એક્સ વત્તા બે નો અવયવ થયો કે નહીં. તો શેષ ઝીરો આવી ગયું તો એનો અવયવ થયો, નો બહુપદી આપેલી છે.
આને સેના વડે ભાગવાના છે? જી ઓફ એક્સ વડે ભાગવાના. એનો મતલબ કે આપણે જી ઓફ એક્સ આપેલા છે નહીં, ભાગતા ભાગફળ અને જે શેષ મળે છે. તો આપણને ખબર છે ભાગાકાર કરીએ એટલે આપણને ભાગફળ અને શેષ મળે. તો જે ભાગફળ અને શેષ મળે છે એ તમને આપેલું છે. તો આ આપણને ભાગફળ આપેલું છે એક્સ માઇનસ ટુ, અને આ માઇનસ બે એક્સ વત્તા ચાર આપણને શેષ આપેલું છે. તો જી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ બે આપેલા છે એ આપણું ભાગફળ છે, અને આર ઓફ એક્સ માઇનસ બે એક્સ વત્તા ચાર છે એ આપણી શેષ છે. તો તમારે જી ઓફ એક્સ શોધવાનું છે. કરવાનો ભાગાકાર છે, પણ પહેલાં થોડુંક સાદુરૂપ આવે છે. કેમ સાદુરૂપ આવે છે? કારણ કે તમને પી ઓફ એક્સ અને જી ઓફ એક્સ નથી આપેલા, તમને પી ઓફ એક્સ, ક્યુ ઓફ એક્સ અને આર ઓફ એક્સ આપેલા છે. તો આપણે આગળ સૂત્ર લખાયું કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, એનો ઉપયોગ આપણે કરવાનો છે. તો આપણે સૂત્ર લખાયું કે આ રીતે હતું, પી ઓફ એક્સ બરાબર જી ઓફ એક્સ ગુણ્યા ક્યુ ઓફ એક્સ વત્તા આર ઓફ એક્સ. આમાંથી આપણે મેળવવાનું શું છે? જી ઓફ એક્સ આપણે શોધવાના છે. પી ઓફ એક્સ આપેલા છે, ક્યુ ઓફ એક્સ આપેલા છે અને આર ઓફ એક્સ આપેલા છે. તો આની અંદર કિંમત મૂકવાની છે, બરાબર છે? ચાલો કિંમત મૂકીએ. પી ઓફ એક્સ ની કિંમત લખીએ, એક્સ ની ત્રણ ઘાત ઓછા ત્રણ એક્સ વર્ગ વત્તા એક્સ વત્તા બે બરાબર. આ જી ઓફ એક્સ આપણે શું કરવાના છે? શોધવાના છે. તો એને નામ રાખો ગુણ્યા ક્યુ ઓફ એક્સ આપણને આપેલા છે, કેટલા છે? એક્સ માઇનસ બે. ગુણાકાર સ્વરૂપે છે, તમે કાઉન્સ કરી લખી આવું છું કારણ કે અહીંયા ગુણાકારની નિશાની છે. વત્તા આર ઓફ એક્સ, આર ઓફ એક્સ પણ આપેલા છે આપણને માઇનસ બે એક્સ વત્તા ચાર, તો માઇનસ બે બે એના પર કાઉન્સ કરી લખી આવું. તો સૌથી પહેલાં તો તમારે આમાંથી જી ઓફ એક્સ શોધવાના છે. શું શોધવાના છે? જી ઓફ એક્સ. તો આ બાજુ જેટલા પદ છે બધા પદને સામે લીધો, પણ તમે અહીંયા જોશો આ વત્તા કરીને બધા કર્યું છે ને, આ ગુણ્યા કરીને પદ છે. તો પહેલાં કયું પદ સામે જશે? તો આ જે પદ છે બંને પદ માઇનસ બે એક્સ વત્તા ચાર એને તમારે સામે લઈ જવા પડશે. સામે જશે એટલે આપણને ખબર છે કે સ્વાભાવિક નિશાની બદલાય છે. ચાલો, તો આ એક્સ ની ત્રણ ઘાત માઇનસ ત્રણ એક્સ વર્ગ વત્તા એક્સ વત્તા બે એમ. ચલો, આ બંને પદને સામે લઈ જવાના છે. તો માઇનસ બે એક્સ છે એને સામે લઈ જવા એટલે કેવા બે એક્સ થઈ જશે? પ્લસ બે એક્સ થઈ જશે. અને આ વત્તા ચાર છે એ કેવા થઈ જશે? ઓછા ચાર થઈ જશે. આ બાજુ વધશે કેટલા? તો જીરો એક્સ ગુણ્યા એક્સ માઇનસ. સાદુરૂપ આપણું સજાતીય બધું, તો એક્સ ની ત્રણ ઘાત કારણ કે ત્રણ ઘાત વાળું એક જ પદ છે. ચલો, બે ઘાત વાળું પણ એક જ પદ છે, તો એમના જશે. અહીંયા જુઓ એક્સ છે વત્તા, અને અહીંયા વત્તા બે એક્સ છે, તો બે એક્સ વત્તા એક્સ એટલે કેટલા એક્સ હશે? ત્રણ એક્સ હશે. પછી વધ્યા બે વત્તા અને ચાર ઓછા એટલે કે બે ઓછા ચાર કેટલા થશે? માઇનસ બે. હવે જુઓ અહીંયા એક્સ માઇનસ ટુ છે, આનું સાદુરૂપ તો આપણે આપી દીધું છે. અહીંયા એક્સ માઇનસ ટુ જી ઓફ એક્સ સાથે ગુણાકારમાં છે. જો મારે એને સામે લઈ જવા હોય તો ક્યાં જતા રહેશે? છેદમાં, એટલે કે ભાગાકારમાં જતા રહેશે. એક્સ માઇનસ ટુ, તો આ બાજુ વધશે કેટલા? જી ઓફ એક્સ આપણે મેળવવાના છે. જી ઓફ એક્સ, તો જી ઓફ એક્સ બરાબર આના ભાગ્યા મળ્યું, એનો મતલબ કે આ ભાગાકાર મેળવવો પડે. તો ભાગાકાર કરવો પડશે કે નહીં કરવો પડે? તો હવે આનો આપણે અલગથી ભાગાકાર કરીશું. અત્યારે ભાગાકાર માટે આપણું પી ઓફ એક્સ આ થશે, જી ઓફ એક્સ આપણું શું હશે? એક્સ માઇનસ ટુ. પણ એ જે જવાબ આવશે એ પાછો કોણ આવશે? જી ઓફ એક્સ, કારણ કે આપણે આ સાદુરૂપનો ભાગાકાર આપીએ છીએ, બરાબર? એટલે અત્યારે હાલ માટે આપણું જી ઓફ એક્સ શું થશે? ભાગાકાર માટે એક્સ માઇનસ ટુ. હવે આનો આપણે ભાગાકાર પાછો અલગથી અહીંયા કરીશું. ચાલો, તો પ્રમાણિત સ્વરૂપમાં છે, ફેરવવાની જરૂર નથી. ત્રણ ઘાત બે ઘાત એક ઘાત ને છોડો, એક્સ ની ત્રણ ઘાત માઇનસ ત્રણ એક્સ વર્ગ વત્તા ત્રણ એક્સ ઓછા બે ભાગ્યા કેટલા કરવાના છે? એક્સ ઓછા બે કરવાના છે. હવે આપણે આગળ ભાગાકાર કરીશું. ચાલો, એક્સ ની ત્રણ ઘાત ભાગ્યા એક્સ કરીશું. એક્સ ની ત્રણ ઘાત ભાગ્યા એક્સ કેટલા હશે? એક ઘાત જતી રહેશે, કેટલી ઘાત વધશે? બે ઘાત. એક્સ ની બે ઘાત ક્યાં આવશે? ભાગફળ. ચલો, બરોબર ગુણાકાર. એક્સ ની બે ઘાત ગુણ્યા એક્સ હશે, એક્સ ની ત્રણ ઘાત, બંને નિશાની ધન છે તો ધન. એક્સ વર્ગ ગુણ્યા બે એટલે બે એક્સ વર્ગ, આ ધન છે ને આ ઋણ છે,
વત્તે ઓછે ઓછા. ચલો નિશાની બાજુ પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ. એલ ઉપર તો હંમેશા શું થાય, ઉડી ગયું. આ માઇનસ ત્રણ એક્સ વર્ગ છે અને આ બે એક્સ વર્ગ કેવા છે, પ્લસ. માઇનસ ત્રણ પ્લસ બે કેટલા આવશે, માઇનસ એક એક્સ વર્ગ. એટલો ના લખો તો ચાલો. આગળના પદ નીચે ઉતારો તો વત્તા ત્રણ એક્સ ઓછા બે. ચાલો ફરીથી પાછો ભાગાકાર આવશે. એલ ઉપર છે ભાગ્ય બહુપદી માઇનસ એક્સ વર્ગ અને અહીંયા પહેલો પદ છે એક્સ. એક એક ઘાત ઉડી જશે એટલે વધશે ખાલી માઇનસ એક્સ. માઇનસ એક્સને તમે ક્યાં મૂકશો, ભાગફળમાં ગુણાકાર કરો. એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ. નિશાની હું આ ઓછા વત્તા ઓછા એક્સ ગુણ્યા બે એટલે બે એક્સ. નિશાની હું ઓછે ઓછે વત્તા નિશાની બદલો વત્તા આ ઓછા. એનું બધું શું થશે, ઝીરો થઈ જશે. આ ત્રણ એક્સ વત્તા છે અને બે એક્સ ઓછા છે તો ત્રણ ઓછા બે કેટલા થઈ જશે, એક એક્સ. એટલે કે ખાલી એક્સ બેને નીચે ઉતારો એટલે માઇનસ. ચાલો ફરીથી એક્સ ભાગ્યા શું થશે, એક્સ એટલે કેટલા આવશે, એક. ભાગફળ તરીકે આપણને શું મળશે, એક. હવે એક સાથે એક્સ ઓછા બેને કોણ હોય કેટલા થાય, એક્સ ઓછા બે. નિશાની બદલો ઓછા વત્તા ઝીરો થઈ જશે. તો ભાગ આ શું મળ્યું આપણને, ભાગાકાર મળ્યો. કોનો કોનો ભાગાકાર મળ્યો, તો આના ભાગ્યા આપણે આ કહ્યું એ આપણને ભાગાકાર મળ્યો. જવાબ તરીકે આપણને શું મળ્યું, એક્સ વર્ગ ઓછા એક્સ વત્તા એક. તો આ આપણું શું છે, આના બરાબર શું હતું, ઝીરો એક્સ. તો આપણને જે જવાબ કીધો હતો એ જવાબ આપણને અહીંયા મળી ગયો છે. તો જવાબ લખી નાખ્યો અહીંયા એક્સ વર્ગ ઓછા એક્સ વત્તા એક આ આપણું શું છે, ઝીરો એક્સ. તો આમાં ખાસ ધ્યાન રાખજો, હમણાં મેં કીધું હતું તમને શું શું આપેલું છે, ભાગફળ આપેલા છે, શેષ આપેલા છે અને તમને ભાગ્ય બહુ બધી આપેલી છે. તમારે મેળવવાનું શું હતું, ઝીરો એક્સ, બરાબર છે. તો આ દાખલો પણ ખૂબ જ આયામી છે, પરીક્ષામાં પૂછાઈ શકે એવી શક્યતા છે, માટે તૈયાર કરજો. આગળ શું હતી બે પોઈન્ટ ત્રણ પ્રશ્ન નંબર ત્રણ, ખૂબ જ આયામી દાખલો છે. આના જેવો એક દાખલો ઉદાહરણમાં છે જે તમે જાતે ગણી શકશો, આના કરતાં થોડોક સેવો છે. સ્વાભાવિક છે કે એના શૂન્યો ચાર હશે મેક્સિમમ અથવા તો ચાર કરતા ઓછા હશે. એમાંથી તમને બે શૂન્યો આપેલા છે, બાકીના શૂન્યો આપણે શું કરવાના છે, શોધવાના છે, બરાબર છે. તો કઈ રીતે મેળવવા, તો વર્ગમૂળ પાંચ ના છેદમાં ત્રણ અને માઇનસ વર્ગમૂળ પાંચ ના છેદમાં ત્રણ એ આ બહુપદીના શૂન્યો છે. હવે શૂન્યો કઈ રીતે શોધવા, તો આપણે આગળ જોયું હતું, ફરી વખત ઉદાહરણ યાદ જોડું છું. એક્સ વર્ગ ઓછા ચાર, એક્સની આપણે કિંમત મૂકી હતી બે, એક્સની જગ્યાએ તમે બે મૂક્યા હતા એટલે જવાબ કેટલો આવતો હતો, ઝીરો આવતો. આપણે એવું કહેતા હતા કે બે છે એ આનું શૂન્ય છે, બહુ બધીનું શૂન્ય છે, બરાબર છે. એટલે કે તમે બેને તમે એક્સ તરીકે મૂકો ચાલો એક્સના સ્વરૂપમાં એટલે તમને શું મળે છે, જવાબ ઝીરો. એટલો એનો મતલબ કે બે છે એ આ બહુ બધીનું શું થાય, શૂન્ય. તો એવી રીતે તમે વર્ગમૂળ પાંચના છેદમાં ત્રણ અહીંયા તમે એક્સની જગ્યાએ કિંમત મૂકો અને માઇનસ વર્ગમૂળ પાંચના છેદમાં ત્રણ તમે કિંમત મૂકો તો એનો જવાબ શું આવશે, ઝીરો આવશે. શું આવશે, ઝીરો આવશે. એનો મતલબ કે આ બે તમને શૂન્ય આપેલા છે. પછી ધોરણ નવમાં પણ આપણે શીખી ગયા છે કે આવું આપેલું હોય કે એક્સ માઇનસ બે બહુપદી ઈ ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ ઓછા બેમાં અવયવ છે કે નહીં, શું પૂછે છે, અવયવ છે કે નહીં ચકાસો. તો ત્યાં આપણે શું કરતા હતા, તો એક્સ માઇનસ બે હતા તો એના બરાબર ઝીરો લેતા હતા, એક્સની કિંમત મેળવતા હતા અને આ એક્સની જે કિંમત છે એ આપણે તેમાં મૂકતા હતા, બહુપદીમાં મૂકતા હતા, તેમાં મૂકતા હતા બહુપદીમાં, બરાબર છે. જો બહુપદીમાં એક્સની જગ્યાએ તમે બે મૂકો જો જવાબ ઝીરો આવતો હતો તો આપણે નીચે એવું લખતા હતા કે એક્સ માઇનસ બે બહુપદીનો અવયવ છે અને જો જવાબ ઝીરો નહોતો આવતો તો આપણે લખતા હતા કે એક્સ માઇનસ બે બહુપદીનો અવયવ.
ટૂંકમાં કહું તમને, x માઇનસ બે હોય તો આપણે બે મૂકતા હતા, x પ્લસ બે હોય તો આપણે બે ને સામે લઈ લઈએ એટલે માઇનસ બે મૂકતા, x વત્તા ત્રણ હોય તો માઇનસ ત્રણ કિંમત મૂકતા, x ઓછા ત્રણ હોય તો વત્તા ત્રણ કિંમત મૂકતા. જો જવાબ ઝીરો આવે તો આપણે અવયવ છે એવું કહેતા હતા, જો જવાબ ઝીરો ન આવે તો આપણે અવયવ છે નહીં એવું આપણે નવમા ધોરણની અંદર આવતો હતો. અવયવ પ્રમેય અને શેષ પ્રમેય આપણી પાસે આવતો એની અંદર આવતો, તો એ જ પ્રમાણે તમે જુઓ આ બંનેની કિંમત તમે અહીંયા મૂકો છો અને જવાબ કેટલો આવશે? ઝીરો આવશે. કેમ ઝીરો આવશે? તો કીધું જ છે તમને અહીંયા એના શૂન્ય છે, તો એનો મતલબ કે વત્તા વર્ગમૂળ પાંચના છેદમાં ત્રણ છે અને ઓછા વર્ગમૂળ પાંચના છેદમાં ત્રણ છે. એ આપણે ધોરણ નવ મુજબ જોઈએ તો આપણો અવયવ શું થાય? તો અહીંયા આપણે બે કિંમત મૂકીએ તેનો અવયવ કયો હતો? એક્સ ઓછા બે હતો કે નહીં? કારણ કે એક્સ ઓછા બે હતા એટલે આપણે કિંમત કેટલી મૂકી દીધી? બે મૂકી. એક્સ વત્તા ત્રણ મૂકો તો એની કિંમત કેટલી થાય? ત્રણ ને સામે લઈ જાવ એટલે એક્સ માઇનસ ત્રણ. તો એવી રીતે અહીંયા આપણા અવયવ કયા કયા થશે? એક અવયવ થશે આપણો આવો થશે, એક્સ વત્તા વર્ગમૂળ પાંચના છેદમાં ત્રણ, અને બીજો અવયવ આપણો આવો થશે એક્સ ઓછા વર્ગમૂળ પાંચના છેદમાં. હવે જુઓ તમે આ બહુ બધીનો અવયવ છે કે નહીં એવું તમારે નક્કી કરવું હોય શું કરશો તમે? એક્સ માઇનસ વર્ગમૂળ પાંચના છેદમાં ત્રણને ક્યાં લઈ જશો? સાત. એક્સની કિંમત તમે આ બહુ બધીમાં મૂકશો એટલે તમને જવાબ કેટલો મળશે? ઝીરો મળશે. કેમ ઝીરો મળશે? કારણ કે તમને કીધેલું છે કે એના શૂન્ય છે. શું છે? શૂન્ય છે, બરાબર છે. તો અહીંયા આપણા બે અવયવ કયા કયા થશે? એક્સ વત્તા વર્ગમૂળ પાંચના છેદમાં ત્રણ અને એક્સ ઓછા વર્ગમૂળ પાંચના છેદમાં. તો આપણે બહુ બધી લખેલ અવયવ લખી નાખીએ. કયા કયા થશે? એક્સ વત્તા વર્ગમૂળ પાંચના છેદમાં ત્રણ અને બીજા કાઉન્સમાં થશે એક્સ ઓછા વર્ગમૂળ પાંચના છેદમાં ત્રણ, બરાબર છે. આ બહુ બધીમાં શું થશે આપણા? હવે આપણો આપણું એક નિર્દેશન છે એ વત્તા બી એ ઓછા બરાબર શું થાય? બે વર્ગ ઓછા બી વર્ગ. એ મુજબ તમે આનું સાધુ પાડશો તો અહીંયા થશે એક્સનો વર્ગ ઓછા અહીંયા થશે વર્ગમૂળ પાંચના છેદમાં ત્રણનો વર્ગ, બરાબર છે. એક્સનો વર્ગ થશે એક્સ વર્ગ, વર્ગમૂળ પાંચના છેદમાં ત્રણનો વર્ગ શું થશે? વર્ગમૂળ પાંચનું વર્ગમૂળ નીકળશે પાંચ અને ત્રણનું વર્ગમૂળ નીકળશે, બરાબર છે. મિત્રો આ આપણો બહુપદીનો અવયવ છે. શું છે? બહુપદીનો અવયવ. આની પહેલાં આપણે દાખલા કહીને અહીં બહુપદીના અવયવ વાળો એક દાખલો ગણ્યો હતો. અવયવ આવતો હતો નહોતો આવતો, શેષ શું થશે? કે ઝીરો હશે, બરાબર છે. હવે આને આપણે ભાજક તરીકે લેવાનું છે. શેના તરીકે લેવાનું છે? ભાજક તરીકે લેવાનું છે અને ભાજ્ય તો આપણને રકમમાં આપેલું છે. તો પહેલાં ભાજ્ય લખી નાખું છું. ચાલો ભાજ્ય કેટલું છે? જી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સની ચાર ઘાત વત્તા છ એક્સની ત્રણ ઘાત ઓછા બે એક્સ વર્ગ ઓછા દસ એક્સ ઓછા પાંચ. આ આપણું ભાજ્ય છે અને હું જીરો ફેક્સ લખું છું. પણ જુઓ મિત્રો આપણને જે ભાજ્ય આપેલું છે એ પ્રમાણિત સ્વરૂપમાં આપેલું છે. જ્યારે આપણું ભાજક છે એ પ્રમાણિત સ્વરૂપમાં છે તો આપણે એને સાથે ફેરવીને લખીશું. પ્રમાણિત સ્વરૂપમાં પહેલાં બે ઘાત બરોબર આવશે, પછી એક ઘાત બરોબર આવશે છે નહીં તો આપણે શું કરવાનું છે? વત્તા જીરો એક્સ અને છેલ્લે બરોબર આવશે ઓછા પાંચના છેદમાં. હવે શું કરીશું? આપણે આ બંનેનો ભાગાકાર કરીશું. શું કરીશું? ભાગાકાર કરીશું. ચાલો ભાગાકાર કરવા માટે પહેલાં આપણે શું લખી નાખીશું? ભાજક લખી નાખીએ એક્સ વર્ગ વત્તા ઝીરો એક્સ ઓછા પાંચના છેદમાં ત્રણ. એના ભાગ્ય આપણે કરવાના છે ત્રણ એક્સ ચાર ઘાત વત્તા છ એક્સ ત્રણ ઘાત ઓછા બે એક્સ નો વર્ગ ઓછા દસ એક્સ ઓછા. હવે આ બંનેમાં આપણે શું કરીશું? ભાગાકાર કરીશું, બરાબર છે. ચાલો કઈ રીતે કરતા હતા? ભાજ્યનું પહેલું વર્ગ અને ભાજકનું પહેલું વર્ગ કેટલી ઘાત ઉડી જશે? બે ઘાત ઉડી જશે એટલે કેટલી ઘાત વધશે? બે ઘાત વધશે. ત્રણ એમ નામ જશે અને એક્સની બે ઘાત વધશે એટલે ત્રણ એક્સની બે ઘાત. ચાલો હવે ગુણાકાર કરીએ
તો આ ભાગફળને આપણે બહુપદી તરીકે લઈ એના શૂન્યો મેળવીશું.
કારણ કે આપણને શોધવાનું શું કીધું છે, બાકીના શૂન્યો શોધવાના કીધા છે, બરાબર છે. તો હવે આપણે આ ત્રણ એક્સ વર્ગ વત્તા છ એક્સ વત્તા ત્રણ છે એને આપણે બહુપદી તરીકે લઈશું, અને બહુપદી બરાબર આપણે શૂન્ય શોધવાની જે રીત છે બરાબર શૂન્ય લઈએ, એ રીતે આપણે મૂલ્યો શોધીશું. આપણે એને બહુપદી તરીકે લેવાનું કીધું, તો ચાલો અહીંયા લખીશું આપણે બાકીના શૂન્ય. ચાલો આપણે બહુપદી કઈ મળી છે, ત્રણ એક્સ વર્ગ વત્તા છ એક્સ વત્તા ત્રણ, ત્રણ એક્સ વર્ગ વત્તા છ એક્સ વત્તા આપણે શૂન્ય શોધવાના છે, આના બરાબર કેટલા લઈ લઈશું આપણે, ઝીરો લઈ લઈશું. ચાલો હવે આના ભાગ કઈ રીતે પાડવાના, તમે કાળજીપૂર્વક આ ચેપ્ટરના વિડીયો જોશો અને